ને મિત્રો, મજામાં મિત્રો. જીએસસી એસસીએલ ડેપો મેનેજરના 2016ના પ્રશ્નપત્રની અંદર જે વૈવિધ્ય છે એને આપણે માણી રહ્યા છીએ અને કેટલું સહેલું છે એ આપણે જોતા રહ્યા છીએ. જેમ કે મસ્ત પ્રશ્ન છે કે 6 છોકરાઓ એબીસીડીઈ અને એફ ત્રણ ત્રણ સમૂહમાં બે હારમાં એકબીજા સામે મો કરીને ઊભા છે, એની વિરુદ્ધ કોણ ઊભું છે? એ તમારો પ્રશ્ન છે, એ શોધવાનું છે. અહીં બી અને ડી આટલી વસ્તુ આપી દીધી છે. અહીં બી ડી ની બાજુ, બી છે ડી ની ડાબી બાજુએ છે, એફ છે સી ની સામે બેઠા છે, સી એ ડી ની ક્રોસમાં ડાબા ખૂણે બેઠો છે અને ઈ કોઈ પણ છેડે નથી કે ડી ની વિરુદ્ધ ઉભેલ નથી, આટલી માહિતી આપી છે. મિત્રો, 6 છોકરાઓ છે, સામ સામા ઊભા છે, રાઈટ? અહીં સામ સામા ઊભા છે. હવે સંદર્ભ છે એ આપણે લેતા જઈએ, એટલે કે ત્રણ ત્રણ સમૂહમાં છે, એટલે કે આમ હશે, અહીં ત્રણ ત્રણ સમૂહમાં છે, બરાબર? એટલે આ થઈ ગયું, સામ સામા ઊભા છે એ પણ થઈ ગયું. હવે એની વિરુદ્ધ કોણ ઊભું છે આપણે શોધવાનું. ચાલો, આપણો પ્રશ્ન ખબર છે કે એની વિરુદ્ધ કોણ ચીજ ગોથી લેશું. હવે પેલું, અહીં બી ની ડાબી બાજુએ બી છે, ડી ની ડાબી બાજુએ છે, તો આપણે એક કામ કરીએ કે ક્યાંક લખીએ, ચાલો બી લખીએ અને ડી ની ડાબી, પછી ચેન્જ કરશું એવું જરૂર પડશે તો. બી છે એ ડી ની, બરાબર? આપણે સામે બેઠા હોય તો આપણે જોઈએ છે કે આ જમણો હાથના ડાબો હાથ, તો બી છે એ ડી ની ડાબી બાજુએ છે. ઓકે, એફ છે એ સી ની સામે બેઠા છે, તો એફ અને સી છે ને એ સામ સામે છે, એટલે આપણે ખાલી કલ્પનામાં જોડી કે કાં સી તમારે અહીંયા લખવાનો, કાં તમારે સી અહીંયા લખવાનો, એટલે તો પછી બદલાવી નાખશું, સી અહીંયા લખશું તો એફ અહીં લખી નાખશું, અત્યારે આપણે સાઈડમાં રાખીએ કારણ કે આનું અનુસંધાને કાંઈક આપવું હશે. તો એફ છે એ સી ની સામે બેઠા છે, સી એ એટલે સામેની સાઈડમાં છે, એટલે અહીંયા, એટલે અહીંયા જોયું નહીં, અહીંયા પણ એફ હોઈ શકે, અહીંયા સી એટલે ગમે ત્યાં હોઈ શકે છે, પણ સામેની સાઈડ છે, સામે બેઠા છે એટલે એવો નીકળે. સી એ ડી ની ક્રોસમાં ડાબા ખૂણે બેઠો છે. હવે જો આ સમજો, સી એ ડી ની ક્રોસમાં, હવે ડી તમે નક્કી કર્યો છે, હવે ક્રોસમાં ડાબા ખૂણે, હવે ડાબા ખૂણે એટલે શું? કાં સી તમારે અહીંયા હોય અથવા તો અહીંયા હોય, એવો અર્થ નીકળે. તો વાત એટલી છે કે સી કાં અહીંયા છે ને અહીંયા છે આપણે ખબર નથી, તો સી એ ડી ની ક્રોસમાં ડાબા ખૂણે, આ ડી છે એનો ડાબો ખૂણો ક્યાં થશે? તો આ સાઈડ થશે, તો એની અંદરથી આપણે નક્કી કરશું કે કઈ સાઈડ આવશે. આગળ પણ શું વાત કરી છે કે ઈ છે ઈ કોઈ પણ છેડે નથી. હવે જો આ આપણે અહીંયા લઈ લીધો છે, બરાબર? કાં અહીંયા આવો તો ઈ તો અહીંયા, તો ઈ છે ઈ સામેની સાઈડ આપણે લઈ છે, કોઈ છેડે નથી એટલે ઈ ને વચ્ચે જ રાખવો પડશે, અહીંયા પણ નથી ને અહીંયા પણ નથી, એટલે આ પણ ફાઈનલ થઈ ગયું. સી અહીંયા છે, ઈ અહીંયા છે, હવે ઈ સી અને એફ સામે સામે છે એટલે આપણે એફ અહીંયા લઈ લઈએ, તો હવે કોણ બાકી રહી છે? એ એ પણ લઈ લઈ, અને આગળ કઈ વાત કરી છે, ઈ કોઈ પણ છેડે નથી કે ડી ની વિરુદ્ધ ઉપર નથી, એટલે જો વિરુદ્ધ એટલે એક્ઝેક્ટ સામે, આ ઈ છે એની સામે ડી નથી, ચાલો એટલે વાત પતી ગઈ, તો આપણને ક્લિયરિટી મળી ગઈ છે. હવે જે પ્રશ્ન પૂછે ઈ, તો પ્રશ્ન એવો જ છે કે એનું વિરુદ્ધ કોણ ઊભો છે? જો સામે એટલે આ બધા સામે થાય અને એકદમ વિરુદ્ધ એટલે આ આવશે, તો જવાબ કોણ આવી જશે? ડી. તો મિત્રો, જે વસ્તુ તમે જાણો છો એનો જે આપેલું છે એને સીધે સીધું તમે મૂકતા જ જાઓ, મૂકતા જ જાઓ, મૂકતા જ જાઓ, તો એ પરફેક્ટ આપેલું જ હોય છે, બસ ખાલી સમજણપૂર્વક મૂકતું જવાનું છે. તો આવા પ્રશ્નોમાં રકમ બહુ લાંબી હોય આપણે ગભરાઈ જઈએ, બિલકુલ ગભરાવાનું નહીં. તો જે વસ્તુ આપી છે એને તમે નોંધતા જાઓ, નોંધો અને સીધો મૂકતા જાઓ. જોઈએ નેક્સ્ટ. મિત્રો, આ પ્રશ્ન પણ બહુ મજા આવશે, રકમ વાંચતા જશું, સમજશું અને પછી સીધું એપ્લાય કરશું. તો જો આવા પ્રશ્નો વારંવાર પૂછાતા જ હોય છે અને હવે તમારે વાંધો આવવાનો નથી. જેમ કે રામપુર ચાંદપુરની પશ્ચિમમાં છે, ભરતપુર રામપુરની પૂર્વમાં છે, લખનપુર ચાંદપુરની પશ્ચિમમાં છે, ભરતપુર ચાંદપુરની પૂર્વમાં છે, જો લખનપુર રામપુરની પશ્ચિમમાં હોય તો લખનપુર ભરતપુરની કઈ બાજુએ છે? મિત્રો, આપણને ખબર છે, ઓડું ખબર છે ને, વાવ ઈશાન પપ્પુ ને દે અગ્નિ, એમાં પપ્પુ આમ આવે છે, એટલે આ છે પશ્ચિમ છે, આ છે પૂર્વ છે, બસ આટલી ખબર હોય છે. આમ પશ્ચિમ પૂર્વ જઈવા કરે છે, તો પશ્ચિમ અને પૂર્વ, બરાબર ને? આ પશ્ચિમ આપણે લખી નાખી પશ્ચિમ, બરાબર, અને આ થશે પૂર્વ. તો આટલી જ વાત આપણે છે, અહીં દેખાતું નહીં હોય તો જરા જોઈ લઈએ કે પશ્ચિમ અને પૂર્વ, બરાબર? તો આપણને ખબર છે કે આ પશ્ચિમ છે અને આ પૂર્વ છે, તો બસ કામ પતી ગયું, આપણે જોતા જઈએ. ચલો, રામપુર ચાંદપુરની પશ્ચિમમાં છે, તો આપણે શું કરશું? આબીટી છે, બરાબર? રામપુર છે ચાંદપુરની પશ્ચિમ, પશ્ચિમ એટલે આમ આવ્યું, બરાબર? તો અહીંયા આપણે રામપુર લખી, તો એ કોની આગળ? આ ચાંદપુર અહીંયા છે, તો જોજો ચાંદપુરની પશ્ચિમમાં છે, તો આ છે.
ભરતપુર રામપુરની પૂર્વમાં છે, એટલે ભરતપુર છે એ આપણે પૂર્વમાં છે, એટલે ભરતપુર અહીં પણ હોઈ શકે, અહીં પણ હોઈ શકે, પણ આ સાઈડમાં છે, કારણ કે રામપુરની પૂર્વમાં, પૂર્વ એટલે હા બરાબર, એટલે ભરતપુર અહીં પણ હોઈ શકે, અહીં પણ હોઈ શકે. તો લખનપુર ચાંદપુરની પશ્ચિમમાં છે, એટલે આ ચાંદપુર અને આ એની પશ્ચિમમાં, એટલે લખનપુર અહીં પણ હોઈ શકે, લખનપુર અહીં પણ હોઈ શકે, રાઈટ. તો આપણે પેલા આવું ને કરી બરાબર, એટલે આપણે ખબર પડી ફાઇનલ છે, આપણે રાઉન્ડ ક્વેશ્ચન. લખનપુર અહીં પણ હોઈ શકે છે, ભરતપુર, હા લખનપુર ચાંદપુરની પશ્ચિમમાં છે, આ ચાંદપુર એની પશ્ચિમ એટલે આ સાઈડ. ભરતપુર ચાંદપુરની પૂર્વમાં છે, ભરતપુર છે એ ચાંદપુરની પૂર્વમાં. હવે જો આ ચાંદપુર અને એનું પૂર્વ ક્યાં થયું, તો પૂર્વ આમ થયું, તો ભરતપુર ફાઇનલ થઈ ગયું, લાંચા વાત બરાબર, એટલે ફાઇનલ થઈ ગયું. આની આ પૂર્વમાં છે, ભરતપુર ચાંદપુરની પૂર્વમાં છે. જો લખનપુર રામપુરની પશ્ચિમમાં હોય, આ રામપુર અને એની પશ્ચિમમાં કોણ છે, લખનપુર, લખનપુર આ ફાઇનલ થઈ ગયું, આ જવા દે બરાબર. હોય તો લખનપુર ભરતપુરની કઈ બાજુ, તો આ લખનપુર છે ઓકે, અને આ ભરતપુર છે, તો જે આ લખનપુર છે એ ભરતપુરની કઈ બાજુ છે, તમે તરત કહેશો કે સર એ તો આ સાઈડ છે, અને આ સાઈડ એટલે શું થાય, પશ્ચિમ. તો મિત્રો કેટલું સહેલું છે, તમે જુઓ જે વસ્તુ તમે જાણો છો એ મૂકા જ કરો, મૂકા જ કરો તો જવાબ મળી જાય. તો ઇઝ ઇટ ઓકે, તો આટલું સહેલું છે મિત્રો, ખાલી બસ ધ્યાન આપો અને દાખલા ગણીને જાઓ. તો નવી નવી વાતો જે છે એ શીખતા રહો, અને જો તમે નિયમિત છો તો હોમવર્કની તો રાહ જોતા જશો. તો આપી દો હોમવર્ક, અને હા મિત્રો થોડોક મજા આવે એવો આ સમજે, અને બધા ટ્રાય કરજો, અને ટ્રાય થઈ જાય, જવાબ મળી જાય તો કોમેન્ટ તો લખજો, લખજો અને લખજો. ચલો આપી દઉં, જોઈએ. મિત્રો આ પણ પૂછાયેલો, અને એમાં અંકોની કઈક રમત છે. જો અહીં 12 છે, 2 છે, 10 છે, 3 છે, 5 છે, 27 છે, 1 છે, 12 છે, 9 છે, 4 છે, અહીંયા તમારે શોધવાનું છે, 3 છે, 15 છે, 5 છે અને 3, અને વિકલ્પો તમને આપ્યા જ છે કે 36, 48, 75 અને 64. તો કરો ટ્રાય મિત્રો, આવડવું જ જોઈએ, અને મસ્ત છે એટલું તો હું તમને કહું જ છું. ચલો પ્રયાસ કરો, અને ના આવડે તો કોઈ ટેન્શન નથી, કાલે તો પાછો તમને એનો જવાબ મળી જ જવાનો છે, પણ તમારો પ્રયાસ કોઈ દિવસ અફળ જશે નહીં, તો ખાસ પ્રયાસ જરૂરી છે. ઓકે મિત્રો, આ પ્રશ્ન બહુ મસ્ત હતો, અને તમે લોકો પ્રયાસ કર્યો પણ હશે કે ભાઈ 6 છોકરાઓ એક ગોળાકાર ટેબલની ચારે તરફ, ટેબલના મધ્ય બિંદુ તરફ મોં રાખીને બેઠા છે. મનોજ છે પંકજની જમણી બાજુ છે, રમેશ નયન અને વિનેશની વચ્ચે છે, આલોક છે એ નયનની ડાબી બાજુ છે, આલોકની બરાબર વિરુદ્ધ દિશામાં વિનેશ બેઠો છે. જો પંકજ અને મનોજ પોતાના સ્થાન બદલી લે તો આલોકની ડાબી બાજુ કોણ બેઠું હશે? મિત્રો જ્યારે તમને વર્તુળ આકારની અંદર ટેબલ હોય અને બધાના મુખ આ તરફ હોય, તો અમુક બેઝિક વસ્તુ છે, જેમ કે કોક વિરુદ્ધ બેઠું છે, પેલા પકડી લ્યું, આલોક અને આલોકની બરાબર વિરુદ્ધ વિનેશ છે, એટલે કે આલોક અને વિનેશ આ આ ખાસ પકડી લ્યો કે ભાઈ આલોક અને વિનેશ છે એ સામસામે બેઠા છે. બીજી વાત કે પંકજ એક મનોજ પંકજની જમણી બાજુ છે. હવે કાં તમે અહીંયા લખો કાં અહીંયા લખો, આપણે જો મનોજ છે એ પંકજની જમણી બાજુ, એટલે જો આ પંકજ અહીંયા હોય આપણે આ રીતે સહેલું પડશે, આ પંકજ છે અને આ મનોજ છે, જોજે મનોજ છે એ પંકજની જમણી બાજુ થઈ ગયું ને, આ બાજુ બેઠા હશે એટલે, તો પંકજની જમણી બાજુ થઈ ગયું. રમેશ છે નયન અને વિનેશની વચ્ચે છે, તો આ વિનેશ છે બરાબર, અને અહીંયા ક્યાંક આપણે નયન લઈ લે, તો આ શું થઈ ગયું, રમેશ છે એ આ રમેશ બરાબર, તો રમેશ છે એ નયન અને વિનેશની વચ્ચે છે. આલોક છે નયનની ડાબી બાજુ છે, આલોક છે એ નયનની ડાબી બાજુ છે. હવે જો કલ્પના કરો કે આ આલોક છે અને આ જે છે નયન છે, એ હવે એની ડાબી બાજુ થતો નથી, તો શું કરવું પડે, તો તમારે તરત બદલાવી નાખવું પડે. અહીંયા તમે ન લઈ લ્યો, અહીંયા તમે ર લઈ લ્યો, તો હવે ખાલી અહીંયા જ તમારે મૂકવાના થશે. જો આલોક છે સોરી અહીંયા આપણે જરા જોઈ લઈએ, આલોક નયનની ડાબી બાજુ છે, હા યસ આ નયનની ડાબી બાજુ થઈ ગયું, અને આ બાકી તો બધું બરોબર છે. હવે એક આપણે અહીંયા ગોઠવણીમાં જરા જોઈ લેજો, મનોજ છે પંકજની જમણી બાજુ છે. તમને ખબર છે કે જ્યારે ટેબલમાં બેઠા હોય ને ત્યારે જમણી બાજુ એટલે શું, ઊંધી ઊંધી છે ઘડિયાળ, તો પંકજની જમણી બાજુ એટલે પંકજ અહીંયા લઈ લ્યું અને મનોજ છે અહીંયા લઈ લ્યું. હવે શું થયું કે જો કેટલી બધી વસ્તુ થઈ ગઈ, જો મનોજ છે પંકજની જમણી બાજુ છે તો કે હા છે, રમેશ છે નયન અને વિનેશની વચ્ચે છે, રમેશ છે નયન અને વિનેશની વચ્ચે છે,
આલોક છે નયનની ડાબી બાજુ છે, આલોક છે જુઓ ડાબી બાજુ, અને જો ઘડિયાળ ફરતી હોય એ ડાબી બાજુ, હો ને યાદ રાખજો, ટેબલમાં બેઠા હોય ત્યારે ઘડિયાળ ઊંધી ફરતી, એટલું યાદ રાખજો. આલોકની બરાબર વિરુદ્ધ દિશામાં વિનેશ બેઠો, એ તો પહેલા જ લઈ લીધું હતું. જો પંકજ અને મનોજ પોતાના સ્થાન બદલે, હવે આટલાના સ્થાન જ ખાલી બદલાવાના છે, તો અહીંયા આવી જાય છે પંકજ અને અહીંયા આવી જાય છે મનોજ, બસ લ્યો પતી ગયું. તો આને જવા દેવાના છે બસ. પછી શું કહે છે, તો આલોકની ડાબી બાજુ, હવે આલોક છે બરાબર, આલોકનો જમણો હાથ આ બાજુ છે, ડાબો આ બાજુ છે, તો હવે કોણ આવી જાય છે, પંકજ. તો જવાબ સાચો શું આવશે, પંકજ. તો મિત્રો કોઈ પણ પ્રશ્નને, હવે આવા પ્રશ્નો તમે તમે 10 15 20 આવા ગણી લીધા હોય તો તો તમે શ્યોર જ હો કે આવવા દો હવે, એને કોઈ પણ પૂછો અમને આવડશે. તો મિત્રો આ આપણો હેતુ છે કે કંઈ પણ પ્રશ્ન તમને હવે આવડતા જશે, કારણ કે હવે તમે ખૂબ સારી પ્રેક્ટિસ કરી રહ્યા છો. અને હા, એનડીસીના આટલા બધા વિડીયો મેં કોના માટે બનાવ્યા છે, યસ તમારા માટે. તો મિત્રો બસ જોતા રહો અને આજુબાજુવાળાને ખાસ જણાવતા રહો, કારણ કે મને ખબર છે કેટલા બધા કોમેન્ટ્સ આવી રહ્યા છે. 10 15ની પ્રિલી ચાલે છે, તો બધા સ્ટુડન્ટ્સ રાજી થઈને, સર અમને ગુજરાતી ગ્રામર આવડી ગયું છે, સર અમને સમાજ વિધિમાં મજા આવી, આ પેપર સારું ગયું છે. તો મિત્રો આજુબાજુ તમારી આસપાસના કોઈ રહી ન જાય. વિશ યુ ઓલ ધ બેસ્ટ, નવી તૈયારી સાથે મળતા જ રહેશું, રોજે રોજ કામ કરતા જ રહેશું, અને હું તમારા માટે નવા નવા વિડીયો બનાવતો જ રહીશ. બસ તમે જોતા રહો, આવજો.